गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 10 चैप्टर नंबर 10 प्रकाशनु परावर्तन अने वक्रीभवन तेम आपणे आगळ वधीए। प्रकाशनु वक्रीभवन विषे आपणे एक विडियो लास्ट एक कर्यो हतो। हवे आगळ गोलीय लेंस द्वारा थतुं वक्रीभवन आपणे जोवानुं छे। तो गोलीय लेंस, पहेला तो लेंस एटले शुं? तो लेंसनी व्याख्या आपी आपणे। तो लेंस एटले शुं? तो जेनी एक अथवा बन्ने सपाटीओ वक्र होय तेवुं पारदर्शक द्रव्य एटले के लेंस। जेनी एक अथवा बन्ने सपाटीओ शुं होय? एनी वक्र होय। तेवुं पारदर्शक द्रव्य एटले लेंस। आपणे शुं कहीए छीए एने? लेंस, के जेनी एक अथवा तो बे सपाटीओ जे छे ए केवी हशे? वक्र होय। जेम के आपणे जेनी बहारनी सपाटी वक्र होय तो एने आपणे शुं कहीए छीए? बहिर्गोल लेंस। एटले आने आना माटे एवुं लखी शकीए आपणे के एक सपाटी वक्र वक्र होय तेवो लेंस। हवे बीजू शुं कह्युं छे के बन्ने सपाटीओ वक्र होय। तो बन्ने सपाटीओ वक्र होय एटले के आ रीतनो लेंस रचाशे जेनी बन्ने सपाटीओ केवी होय? वक्र होय। એટલે કે આને બંને સપાટીઓ જે વક્ર આપણે કહી, તો બે સપાટીઓ વક્ર હોય એવા લેન્સને આપણે શું કહીએ છીએ? દ્રી બહિર્ગોળ, બહારની સપાટી વક્ર છે એટલે કે દ્રી બહિર્ગોળ લેન્સ। દ્રી એટલે કે બે અને બહિર્ગોળ એટલે કે બહારની સપાટી વક્ર છે માટે એને આપણે શું કહીએ છીએ? દ્રી બહિર્ગોળ લેન્સ। હવે આ જે દ્રી બહિર્ગોળ લેન્સ છે એની અંદર જે આવતા કિરણો છે, પ્રકાશના કિરણો, એ ક્યાંથી પસાર થવાના? એ કોઈક એક બિંદુ પર આપાત એટલે કે એનું શું થશે? અભિસરણ થશે। એટલે અભિસરણ એટલે કે આ રીતે કોઈ બિંદુ આવતા હોય કિરણો, એનું એક પોઈન્ટ ઉપર બધા કિરણો શોષણ એટલે કે એક બિંદુ પર આપાત થશે। તો આ ટાઈપના જે રચના થશે તો આ શું થયું કહેવાય? એનું કિરણોનું અભિસરણ એટલે કે જે પ્રકાશના કિરણો છે, પ્રકાશનું અભિસરણ થયું। માટે આ જે દ્રિબહિર્ગો લેન્સ છે એને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે, જેને શું કહીએ છીએ આપણે? અભિસારી લેન્સ। તો અભિસારી લેન્સ કોને કહેવાય? કે જેની અંદર આવતા કિરણનું અભિસરણ થતું હોય, તો આ છે અભિસારી લેન્સ। હવે આ જ રીતે જેમ આ બહારની સપાટી શું હતી? વક્ર હતી, એ જ રીતે જો અંદરની સપાટી વક્ર હોય એટલે કે આ રીતનો કોઈ લેન્સ તો એને આપણે શું કહીએ છીએ? અંદરની સપાટી વક્ર એટલે કે દ્રી અંતર્ગોળ લેન્સ। બે સપાટીઓ વક્ર છે માટે દ્રી તો કહેવાશે, પણ અંદરની સાઈડ વક્ર થઈ એટલે અંદરની હોય એટલે અંતર્ગોળ લેન્સ। આમાં શું થશે? આવતા જે કિરણો આમાં અભિસરણ થશે, આમાં શું થશે? અપસરણ પામશે, એટલે કે જે કિરણો આવ્યા છે એ શું થશે? બહાર અપસરણ થશે। એટલે આ રીતે કોઈ કિરણો આપાત થાય છે જે એ અહીંયાથી શું થશે? અપસરણ પામશે એટલે કે બહાર ફેંકાશે કિરણો। તો આને શું કહે છે? અપસરણ થયું એટલે કે અભિસારી લેન્સ। તો આવા લેન્સને શું કહે છે? અપસરણ અપસારી લેન્સ, જેના કિરણો શું થાય છે? અપસરણ પામે છે, માટે એને શું કહીએ છીએ આપણે? અપસારી લેન્સ। તો આ થઈ ગઈ લેન્સની માહિતી કે લેન્સ એટલે શું? કે જેની એક અથવા બંને સપાટીઓ શું હોય? વક્ર હોય, તો તેવા પારદર્શક દ્રવ્યને આપણે શું કહીએ છીએ? લેન્સ। હવે એવું એક સપાટી વક્ર હોય એવું લેન્સ કયો થશે? આ ટાઈપનો લેન્સ હોય કે જેની એક જ સપાટી શું હોય? વક્ર હોય। હવે એ જ રીતે દ્રિબહિર્ગોળ લેન્સ કે જેની બે સપાટીઓ વક્ર આપેલી હોય
કે જેમાં બહારની બાજુ વક્ર પામેલી હોય બે સપાટીને શું કહે છે દ્વિવાહીગો લેન્સ, અને એ જ રીતે જો અંદરની સાઈડ વક્ર પામેલી હોય તો એને શું કહીએ છીએ આપણે દ્વિઅંતર્ગોળ લેન્સ. અને જે દ્વિવાહીગો લેન્સ છે એની અંદર જે આવતા કિરણો છે એ શું થાય છે અભિસરણ પામે છે, માટે આ લેન્સને આપણે અભિસારી લેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એ જ રીતે દ્વિઅંતર્ગોળ લેન્સ કે જેની અંદર અંદરની સાઈડ વક્ર સપાટીઓ આવેલી છે તો એની અંદર પણ કિરણો શું થાય છે અપસરણ પામે છે, એટલે એક જગ્યાએ કેન્દ્રિત થતા નથી, એ કિરણો બહાર ફેંકાય છે, માટે એવા કિરણોને આપણે શું કહીએ છીએ અપસરણ પામેલા કિરણો. અને એવા લેન્સ જે અપસરણ કરે છે કિરણોનું પ્રકાશનું એને આપણે શું કહીએ છીએ અપસારી લેન્સ. હવે આપણે સમજવાનું છે કે આની અંદર જે લેન્સના સૂત્રો અને જે આપણે અરીસાની અંદર ભણ્યા હતા વક્રતા કેન્દ્ર એ બધી વસ્તુ હતી એ બધા પદો આપણે આમાં પણ સમજવાના છે. તો જેમ બહિર્ગો લેન્સ અને અંતર્ગોળ લીધો જેની અંદર અંતર્ગોળ લેન્સ લેન્સની વાત થઈ છે અહીંયા, તો લેન્સની અંદર પણ એવા પદો યુઝ થાય છે તો એ આપણે સમજીએ. તો પહેલું છે વક્રતા કેન્દ્ર, બીજી વસ્તુ છે આપણા જોડે, પહેલાં તો વક્રતા કેન્દ્ર જે છે એને સમજી લઈએ પછી આગળ નેક્સ્ટ લઈએ. તો વક્રતા કેન્દ્ર જો બહિર્ગોળ લેન્સ હોય આ રીતનો, આ છે બહિર્ગોળ લેન્સ કે જેની સપાટી ક્યાં છે બહારની સાઈડ વક્ર છે. હવે આનો જો કાલ્પનિક ગોળો વિચારીએ આપણે, આ રીતે કાલ્પનિક ભાગ એનો સામેનો વિચારીએ તો આ આખું એક વર્તુળ થઈ ગયું અને બે સપાટીઓ જો ટચ થાય છે વચ્ચેનો ભાગ શું છે બહિર્ગોળ, જેની બંને સપાટી બહારની બાજુ વક્ર થયેલી છે. તો આનું જો સેન્ટર જોઈએ આપણે, બંને ગોળાનું સેન્ટર જો એ રીતે સમજ ના પડે તો ઇઝીલી આ રીતે ડ્રો કરી શકો છો. તમે બે વર્તુળ દોરી દો વેન આકૃતિની જેમ, તો આ જે વચ્ચેનો ભાગ છે એ શું થઈ ગયું એનું વક્ર દ્વિબહિર્ગોળ લેન્સ થઈ ગયો. તો એનો કાલ્પનિક ભાગ આપણે જ્યારે વિચાર્યો ત્યારે જે સેન્ટર પોઈન્ટ આપણને મળ્યો એને આપણે શું કહીએ છીએ વક્રતા કેન્દ્ર, જેના નામ છે C1 અને C2. તો જે આ બંને મળ્યા એને શું કહીએ છીએ આપણે વક્રતા કેન્દ્ર. હવે એ જ રીતે દ્વિઅંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ કે જેની અંદર શું હશે બહારની સપાટી વક્ર પામેલી હશે, એટલે આ કાલ્પનિક ભાગ વિચારીએ આપણે એનો, તો આ રીતે થશે એનો કાલ્પનિક ભાગ અંતરની સાઈડ, એટલે કે એની અંદરની સાઈડની સપાટી કેવી છે વક્ર છે. તો એનો કાલ્પનિક ભાગ વિચાર્યા પછી એના જો બે સેન્ટર પોઈન્ટ જોવામાં આવે તો એને આપણે વક્રતા કેન્દ્ર કહીશું C1 અને C2. તો આ જે બે વસ્તુ મળી આપણને અહીંયા એને પણ આપણે શું કહીએ છીએ વક્રતા કેન્દ્ર, પણ એ શેના માટે અંતર્ગોળ દ્વિઅંતર્ગોળ લેન્સ માટેની. ક્લિયર? હવે આ થઈ ગયું વક્રતા કેન્દ્ર. હવે મુખ્ય અક્ષ, તો મુખ્ય અક્ષ આપણે કોને કહીએ છીએ, તો જે આપણે ગોળો વિચાર્યો દ્વિબહિર્ગોળ લેન્સ, બીજી વસ્તુ શું હતી આપણા જોડે દ્વિઅંતર્ગોળ લેન્સ. તો આ જે લેન્સ છે એનો વચ્ચે જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી પસાર થતી કોઈક એક લાઈન, કોઈક એક રેખા જેને આપણે શું કહીએ છીએ મુખ્ય અક્ષ. તમે આ બધી વસ્તુ જે છે એ અરીસાની અંદર ભણી જ ગયા છો, પણ એના એ જ વસ્તુ આપણે લેન્સની અંદર જોવાની છે. તો લેન્સની અંદર દ્વિબહિર્ગોળ લેન્સ અને દ્વિઅંતર્ગોળ લેન્સની વચ્ચે જે સેન્ટરમાંથી પસાર થતી કોઈક એક લાઈન અથવા તો કોઈક એક રેખા જે સેન્ટર બિંદુમાંથી પસાર થાય છે જેને આપણે શું કહીએ છીએ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ થઈ હવે થર્ડ નંબરનું છે પ્રકાશીય કેન્દ્ર O. તો પ્રકાશીય કેન્દ્ર O તમે કોને કહેશો, તો એના માટે પણ આ જ વસ્તુ તમે વિચારો. બંને જે ગોળા લીધા દ્વિબહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, તો એના માટે તમે વિચારશો તો પ્રકાશીય કેન્દ્ર ખાલી એ જે સેન્ટર પોઈન્ટમાં જ્યાંથી મુખ્ય અક્ષ પસાર થઈ, જે બિંદુમાંથી મુખ્ય અક્ષ પસાર થઈ તે સેન્ટરનો પોઈન્ટ, જે પહેલામાં આપણે શું લેતા હતા અરીસાની અંદર જેને આપણે ધ્રુવ નામથી ઓળખતા હતા કે વચ્ચેનો સેન્ટર પોઈન્ટ ધ્રુવ, તો આ જે પોઈન્ટ થયો એને આપણે શું કહીએ છીએ પ્રકાશીય કેન્દ્ર, અને જેને આપણે O વડે દર્શાવીએ છીએ સેન્ટરનો પોઈન્ટ
ओ वडे दर्शाए थे, क्लियर थी गयु। तो पहली जी थी वक्रता केन्द्र, तो बंने माटे द्विबहिर्गो लेंस अने द्विअंतर्गो लेंस बंने माटेनु वक्रता केन्द्र शू हतु ए समझ्या। सेकंड वस्तु हशे बे अरीसा द्विबहिर्गो लेंस अने बंने लेंस माटेनी मुख्य अक्ष कई कहेवा ए वस्तु। अने थर्ड हती प्रकाशीय केन्द्र। हवे मुख्य केन्द्र एफ, तो मुख्य केन्द्र एफ तमने क्या मळशे ए आपणे जोईए। तो जोईए मुख्य केन्द्र, तो तमे जे काल्पनिक गोरो विचारे हतो फोर्थ नंबर के लास्ट आपणे थ्री करे तो आ फोर्थ नंबर थशे। तो मुख्य केन्द्र क्या मळवानुं तमने, तो आ बाजुनो भाग विचारीए, आमांथी आपात थता किरणों पहेला तो पसार करीए प्रकाशीय किरणों। आ बे द्विबहिर्गो लेंस छे, लेंस केटला छे बे, एनी बहारनी बे सपाटीओ आपेली छे। तो अहींयाथी ज्यारे केन्द्र आपात थशे आ किरण आवतुं अहींया क्यांक केन्द्रित थयुं आ किरण, तो आने आपणे शुं कहीए छीए केन्द्रित थतुं भाग, जेने शुं कहे छे मुख्य केन्द्र, અને જેને આપણે F1 કહી દઈએ કારણ કે દ્રી છે અહીંયા, એ જ રીતે સામે પણ થવાના। તો આને નામ આપી દઈશું આપણે F2। તો આ શું થઈ ગયું મુખ્ય કેન્દ્ર F1 અને F2। આમાં શું થાય છે અભિસરણ થાય છે, એટલે કેન્દ્રો કોઈક એક બિંદુ ઉપર કેન્દ્રિત થયા માટે આપણે આને શું કહીએ છીએ મુખ્ય કેન્દ્ર, કારણ કે અભિસરણ બહિર્ગો લેન્સ છે। જો એ જ રીતે આપણે અંતર દ્વિઅંતર્ગો લેન્સ વિચારીએ તો એની અંદર આ ક્રિયા કઈ રીતે થવાની, પહેલાં તો આપાત થતા પ્રકાશના કિરણો, તો આની અંદર શું થશે કોઈ કિરણ અહીંયાથી આપાત થશે ત્યાંથી બહાર ફેંકાશે। હવે એ જ રીતે આ નીચે પણ આપાત થવાનું, જેમ આ આપાત થયું કિરણ એટલે અહીંયા બી આપાત થવાનું। અહીંયાથી આ બે કિરણો આપાત થયા, પહેલાં તો એટલી વસ્તુ સમજો, એટલે ક્યાંથી જ્યાંથી આપાત થાય, આપાત થઈ અને પરાવર્તિત એટલે કે અભિસરણ, આપણે જે આગળ ભણ્યા અપસરણ, સોરી અભિસરણ નહીં અપસરણ, કારણ કે દ્રીની અંદર થશે દ્રી અબહિ અંતર્ગો લેન્સની અંદર શું થશે અપસરણ, એટલે અપસરણ પામે એ કિરણો આવી હતી। એ જ રીતે એફ ટુની અંદરથી પણ કોઈક એવા કિરણો અપસરણ પામશે, તો એને આપણે નામ આપી દઈએ એફ ટુ। તો આ દ્રી અંતર્ગો લેન્સ માટે એફ વન અને એફ ટુ એ શું છે મુખ્ય કેન્દ્ર એફ, એફ વડે જ આપણે દર્શાવીએ છીએ, પણ બે હતા અહીંયા દ્રી હતા એટલે આપણે શું કીધું એફ વન અને એફ ટુ વડે દર્શાવ્યા। હવે ફિફ્થ નંબર છે કેન્દ્ર લંબાઈ એફ, તો કેન્દ્ર લંબાઈ એફ આપણે કોને કહીએ છીએ, સ્મોલ એફ, કેન્દ્ર લંબાઈ એફ આપણે જે વસ્તુ વિચારીએ અહીંયા આના આ જ આકૃતિ અહીંયા ડ્રો કરું છું, આની અંદર આપાત થતા કિરણો, કોઈક એક બિંદુ પર આપાત થયા, તો આને આપણે શું કહીએ છીએ એફ વન, એ જ રીતે આને શું કહીએ છીએ આપણે એફ ટુ। અને જે આખો બહિર્ગો દ્વિબહિર્ગો લેન્સ છે એનો વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે ઓ વડે દર્શાવીએ છીએ, તો જે એફ વનથી લઈ અને ઓ સીધું ઓ સુધી જે વચ્ચેનો સેન્ટર પોઈન્ટ છે ત્યાં સુધીનું જે અંતર છે એને આપણે સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ વડે દર્શાવીએ છીએ। તો આ થઈ ગઈ કેન્દ્ર લંબાઈ, ક્યાં સુધીનું અંતર મુખ્ય કેન્દ્ર એફ વનથી લઈ અને પ્રકાશીય કેન્દ્ર જે ઓ છે એ બંને વચ્ચેનું સેન્ટર પોઈન્ટ વચ્ચેનું અંતર। એ જ રીતે જો આપણે અંતર્ગો લેન્સ વિશે વિચારીએ દ્વિ અંતર્ગો લેન્સ, તો એની અંદર શું થતું હતું અહીંયા કોઈક બિંદુ હતું ત્યાંથી આપાત થતા હતા બે કિરણો, એ જ રીતે અહીંયા એફ ટુથી આપાત થતા હતા બે કિરણો, તો આ જે હતું એને શું કહીએ આપણે એફ વન, અને આનો બિંદુ જે વક્ર સોરી મુખ્ય કેન્દ્ર છે એફ ટુ અને વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ છે ઓ, તો ત્યાંથી પણ એફ વનથી લઈ અને ઓ પ્રકાશીય કેન્દ્ર વચ્ચેનું અંતર જેને શું કહીએ છીએ આપણે કેન્દ્ર
लंबाई। तो आ थे कि केंद्र लंबाई लेंस की अंदर केंद्र लंबाई कई दी मपा ए थे केंद्र लंबाई। हवे जेम आपणे अरीसाना सूत्रनी अंदर जोयुं हतुं, अरीसाना सूत्रनी अंदर दर्पण मुख जोयुं हतुं, तो लेंस की अंदर पण एवुं मुख होय छे जेने आपणे कहीए छीए लेंसनुं मुख। तो लेंस आँखो तमे ज्यारे विचारो काल्पनिक भाग जेम लीधो तो ए कोई एक ज लेंस लईए छीए आपणे, जे अत्यार सुधी आपणे उदाहरणमां लीधा ए बधा द्वि लेंस हता, एटले के द्वि बहिर्गो लेंस अने द्वि अंतर्गो लेंस। आनी अंदर आपणे कोई एक लेंस लईए अने ए लेंसनो काल्पनिक भाग विचारीए तो आँखो जे व्यास बने छे सेंटरनो भाग, આપણે હમણાં જોયું હતું કે એક સપાટી વક્ર હોય તેવો, તો એનો સામેની એક સપાટી વક્ર જે કાલ્પનિક લઈએ તો વચ્ચેનો જે ભાગ છે વ્યાસ, એને આપણે શું કહીએ છીએ લેન્સનું મુખ। તો ક્લિયર થઈ ગયું, આ થઈ ગયું લેન્સનું મુખ। એટલે આટલા પદો હતા જે તમારે સમજવાના, એટલે કે વ્યાસ અહીંયા ખાસ ધ્યાન, લેન્સનું મુખ હતું એટલે વ્યાસ જે છે વચ્ચેનો મુખ, એને આપણે શું કહીએ છીએ લેન્સનું મુખ। તો આટલા પદો હતા જે લેન્સની અંદર તમારે સમજવા જેવા હતા, અને જે અરીસાની અંદર ઓલરેડી તમે ભણીને જ આવેલ નામ તમે જાણો છો, પણ લેન્સની અંદર તેનું નિરૂપણ જેમ કે અમે પ્રકાશીય કેન્દ્ર કહીએ છીએ આને, અરીસાની અંદર આપણને શું કહેતા હતા ધ્રુવ, સેન્ટર પોઈન્ટ જે હોય એને આપણે શું કહેતા હતા ધ્રુવ, અને અહીંયા આ શું છે આપણા માટે પ્રકાશીય કેન્દ્ર કો, બાકીની વસ્તુ તમે જાણો જ છો। તો ખાલી પદ સમજવા માટેનું આ એક લેક્ચર હતું, અને આના ઉપરથી વસ્તુ જુદી જે વસ્તુ આપણે લીધી હતી, જેમ અરીસાની અંદર કોઈ વસ્તુ લીધી હતી એ જ રીતે લેન્સની અંદર પણ આપણે એક વસ્તુ લઈ અને લેન્સ દ્વારા એના પ્રતિબિંબ અલગ અલગ અંતરે આપણે કોઈ વસ્તુને મૂકીએ અને એના પ્રતિબિંબ આપણને કઈ રીતે મળે છે એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। એના જુદા જુદા પ્રતિબિંબ જે રચાય છે એ અને એના દ્વારા કિરણાકૃતિ એટલે કે અલગ અલગ રેખાકૃતિઓ કઈ રીતે દોરાય છે એ વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ, બાકીની જે વસ્તુ છે કે લેન્સ માટે રચાતા પ્રતિબિંબ અને એની રેખાકૃતિ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ।